વિદ્યાર્થી મિત્રો હું કુલદીપ તેરૈયા આપ સૌનું રામાણિક કોન્સેપ્ટ ટોકમાં હાર્દિક સ્વાગત કરું છું રામાણિક કોન્સેપ્ટ ટોક લઈને આવ્યું છે જીપીએસસી અને ના વિદ્યાર્થીઓ માટે ખાસ કરંટ અફેર કે જે યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં તો ઉપયોગી સાબિત થશે જ સાથે સાથે મેઈન્સ અને ઇન્ટરવ્યૂ સુધી ઉપયોગી થાય તેવું આપણે કરંટ અફેર લઈને આવ્યા છીએ તો એ કરંટ અફેરની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ મિત્રો થોડા સમય પહેલાં જ ડીવાયએસઓની એક્ઝામ ગઈ અને ડીવાયસો એક્ઝામમાં તમે પાછળના તમે જે પ્રશ્નો જોયા હશે તો એમાં તમને આઈડિયા એવા હશે કે કરંટ અફેરના પ્રશ્નો પણ ઘણા બધા હતા આપણા લેક્ચરમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન હતા કરંટ અફેરના સાથે સાથે જે કરંટ અફેર હતું તો એના કોન્સેપ્ટ વાઈઝ પણ ઘણા બધા પ્રશ્નો હતા માની લો કોઈ ઘટના બની ગઈ છે તો એના રિલેટેડ ઘણા બધા પ્રશ્ન હતા માની લો કે એટર્ની જનરલની નિમણૂક થઈ છે તો એટર્ની જનરલને લગતા ઘણા બધા પ્રશ્નો હતા અથવા તો એવા બીજા ઘણા બધા રિલેટેડ પ્રશ્નો છે એ ડીવાયએસઓની એક્ઝામમાં પૂછાયા હતા તો આપણે એવું જ કરંટ અફેર છે આપણે રોજે રોજ અથવા તો જે વીકમાં આપણે જે

બીજો આપણો ટોપિક છે ગ્લોબલ મિથેન ક્લાઇમેટ એન્ડ ક્લીન એર સંમેલન ત્રીજો આપણો ટોપિક છે મહત્વપૂર્ણ જે છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર બાવીસ અને ચોથો આપણો ટોપિક છે ઓપેક પ્લસ દ્વારા ખનીજ તેલ ઉત્પાદનમાં કાપ મૂકવામાં આવ્યો અથવા તો એના જે ઉત્પાદન છે એમાં ઘટાડો કરવામાં આવ્યો તો આનાથી શું થશે ભારતને અસર થશે એના વિશે આપણે આમાં ચર્ચા કરવાના છીએ તો આમાં આપણે મેન્સને લગતું પ્રિલિમને લગતું તમને આગળ જતાં ઉપયોગી સાબિત થાય તેવું આપણે આમાં ચર્ચા કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં જે ટોપિક છે એના ચર્ચા કરીએ તો પહેલો પહેલો ટોપિક છે વૈશ્વિક કૃત્રિમ બુદ્ધિમત્તા શિખર સંમેલન જે ક્યાં યોજાયું તો તો કે કે એ યોજાયું 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 નવી નવી દિલ્હી દિલ્હી ખાતે ખાતે આ આ સંમેલન સંમેલન કોના દ્વારા છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા યોજવામાં આવ્યું હવે ઘણા બધા ઇંગ્લિશ મીડિયમમાં હશે તો એના માટે આ વૈશ્વિક કૃત્રિમ બુદ્ધિમત્તા શિખર સંમેલન એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ

આનું સંચાલન છે કરવામાં આવ્યું આ એકરા જે સંસ્થા છે એ કામ શું કરે છે તો કે જે ભારતમાં જે ઉદ્યોગો છે અથવા તો જે શિક્ષણ સંસ્થાઓ છે એના માટે જે રોબોટિક સિસ્ટમ છે તો એના અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે સિસ્ટમ છે એને વિકસાવવાનું કામ અથવા તો એ બધા જે ઉદ્યોગો છે એને મદદ કરવાનું કામ કોણ કરે છે તો એક એકરા સંસ્થા છે એ કરે છે હવે એના દ્વારા સંચાલન કરવામાં આવ્યું કઈ જગ્યાએ થયું તો કે નવી દિલ્હી ખાતે આયોજન થયું અને વૈશ્વિક કૃત્રિમ બુદ્ધિમત્તા શિખર સંમેલન કેટલામું યોજાયું તો કે ચોથું સંમેલન યોજાયું કેટલામાં યોજાયું ચોથું સંમેલન યોજાયું જેમાં દેશ વિદેશથી ઘણા બધા વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા તો કૃત્રિમ બુદ્ધિમત્તા વિશે આપણે જોઈએ તો કૃત્રિમ બુદ્ધિમત્તા અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા માણસ દ્વારા તૈયાર કરવામાં આવતી જે બૌદ્ધિક ક્ષમતા છે કોઈ એવા સિસ્ટમમાં કે જે બૌદ્ધિક ક્ષમતા વિકસાવવામાં આવે છે કોમ્પ્યુટર વિજ્ઞાનની એવી શાખા છે જે કોમ્પ્યુટરને માનવીની માફક કાર્ય કરવા કરાવવાની ક્ષમતા ધરાવે છે આપણે જોઈએ છે કે વર્તમાન સમયમાં ઘણા બધા એવા રોબોટ આવી ગયા છે એના ઉપરથી આપણે જોઈએ કે રોબોટ મૂવી પણ આની ઉપરથી આવી ગયું છે કે જે તદ્દન માણસ જેવું કાર્ય કરે છે હવે એ આપણે આગળ જોઈશું ભાઈ આ જે રોબોટિક સિસ્ટમ આવી ગઈ અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક ઘણા બધાનું એવું કહેવું છે કે નુકસાનકારક જ છે પણ એમાં ફાયદા પણ ઘણા બધા છે નુકસાન પણ છે પણ એની પહેલા આપણે આ જોઈએ કે ભાઈ આ કોમ્પ્યુટર વિજ્ઞાનની એવી શાખા છે જે કોમ્પ્યુટરને માનવીની માફક કાર્ય કરાવવાની ક્ષમતા ધરાવે છે આ મશીન શું કામ કરે છે તો કે સમજવાનું કામ કરે છે શીખવાનું કામ કરે છે સમસ્યાનું નિરાકરણ લાવવાનું કામ કરે છે તો આ બધી ક્ષમતા ધરાવે છે શીખવાનું સમજવાનું અને જે સમસ્યા છે એનું નિરાકરણ લાવવાનું કાર્ય ધરાવે છે અને આના આધાર પર કોમ્પ્યુટર સિસ્ટમ અથવા તો રોબોટિક સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે એટલે કે કોમ્પ્યુટરમાં અથવા તો કોઈ રોબોટ એવો તૈયાર કરવામાં આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે તો આવી રીતે એ મનુષ્યને કામ આવે છે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોઈએ તો એના ત્રણ પ્રકાર હોય છે કેટલા પ્રકાર હોય છે ત્રણ પ્રકાર હવે ત્રણ પ્રકાર ત્રણ રીતે કાર્ય કરે છે પેલું પેલું તો છે પ્રતિક્રિયાત્મક સ્મૃતિ પ્રતિક્રિયાત્મક સ્મૃતિ એટલે કે આપણે જોઈએ છીએ કે આપણે ઘણી બધી ગેમ રમીએ છીએ એમાં આપણે ચેસ રમીએ છીએ અથવા તો બીજી લૂડો રમીએ છીએ તો એમાં આપણે જોઈએ કે આપણે એક પ્લેયર રમતા હોય તો સામેથી બીજો કોઈ પ્લેયર ના રમતો હોય છતાં આપણે મશીન પોતાની રીતે સિસ્ટમ એની રીતે રમતી હોય

આત્મચેતના સિદ્ધાંત આત્મચેતના સિદ્ધાંત શું છે તો કે એવા રોબોટ સિસ્ટમ છે જે માણસ છે એની પ્રક્રિયા જે પ્રતિક્રિયા છે સામી આપે છે માણસ કે એમ કરે છે અથવા તો એ જે કાર્ય સોંપે છે એ કરે છે જેમ કે આપણે જોઈએ કે સાઉદી અરેબિયામાં બનેલી સોફિયા જે એકદમ શું છે તો કે માન જે માણસ છે એની કોપી છે માણસની માણસમાં જે ગુણો રહેલા છે તમામ એનામાં રહેલા છે પણ એક શું છે તો કે એક ફિલિંગ એનામાં નથી રહેલી તો એની સિવાય એની સિવાય તમામ એ કામ કરી શકે એની એના પછી આપણે જોઈએ તાજેતરમાં જ ઓપ્ટિમસ નામનો રોબોટ બનાવવામાં આવ્યો તો એ પણ શું કરે છે તો કે માનવી જેમ જ તદ્દન તમામ કામ કરી શકે છે ખાલી એનામાં એક લાગણીઓ નથી અનુભૂતિ નથી એના તો આ જે છે આત્મચેતના સિદ્ધાંત આધારે કામ કરે એટલે ત્રણ પ્રકારની જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય છે અથવા તો આ જે સિસ્ટમ હોય છે જેમાં પ્રતિક્રિયાત્મક હોય છે જે માત્ર પ્રતિક્રિયા આપે છે એક પ્રકારની શું હોય છે એક પ્રતિક્રિયા આપે બીજું મસ્તિષ્ક સિદ્ધાંત જેમ કે આપણે જોઈએ ગૂગલ મેપ આવી તો ઘણી બધી બીજી પણ એપ્લિકેશનો છે અથવા તો બીજી પણ કોમ્પ્યુટરમાં ઘણી બધી સિસ્ટમ છે જે આપણને બુદ્ધિ દ્વારા માર્ગદર્શન આપે છે ત્રીજું છે આત્મચેતના સિદ્ધાંત જે તદ્દન માનવી જેવું વર્તન કરે છે વ્યવહાર કરે છે તો આ શું છે આત્મચેતના સિદ્ધાંત તો આ ત્રણ જે પ્રકારો છે એના છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના

આપણો આવતીકાલનું ભવિષ્ય છે આજે જોઈએ છે કે ઘણા બધા વિકસિત દેશો છે રોબોટ આધારિત ઘણા બધા ઉદ્યોગોમાં ઉપયોગ કરવા લાગ્યા છે ઘણા બધા બીજી જ જગ્યાએ સંશોધનોમાં પણ ઉપયોગમાં લેવા લેવા માંડ્યા છે એટલે આપણું જે આવતીકાલનું જે ભવિષ્ય છે એ સેના આધારે છે તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે છે એટલે આ ટોપિક પણ મહત્વપૂર્ણ છે પ્રિલિમમાં તો મહત્વપૂર્ણ છે જ સાથે સાથે મેઇન્સમાં પણ મહત્ત્વપૂર્ણ એસેમાં પણ આપણે જોઈએ છે કે ઘણી બધી રીતે એસએમાં આના ઉપરથી ઘણા બધા એસે પૂછાઈ ચૂક્યા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તમારા શબ્દોમાં વર્ણન કરો કે એ લાભદાયક છે કે નુકસાનદાયક છે અથવા તો આજના જે આજના સમયના આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે તો એવી રીતે ઘણી બધી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એના વિશે એસે પણ પૂછી શકે છે મેન્સમાં ઘણા બધા ક્વેશ્ચન પણ આના રિલેટેડ પૂછી શકે છે તો આપણે એ રિલેટેડ આગળ ચર્ચા કરીએ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લાભ શું થાય છે લાભ ઘણા બધા છે નુકસાન પણ છે લાભ પણ છે તો લાભ શું થાય છે તો કે એમાં કાર્યક્ષમતા વધુ હોય છે કાર્યક્ષમતા વધુ હોય છે અને સંસાધનોને બચાવી શકે છે જેવી રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ માણસ છે તો માણસ કોઈ વ્યક્તિને આપણે કામે રાખીએ છીએ તો એનામાં કાર્યક્ષમતા રોબોટ જેટલી ન હોય મશીન જેટલી કાર્યક્ષમતા ન હોય તો એની બદલે આપણે જેટલું કામ કરીએ છીએ એની બદલે મશીન છે કેટલું વધારે કામ દસ ગણું કરીને આપશે વીસ ગણું વધારે કામ કરીને આપશે એટલે આમાં કાર્યક્ષમતા વધુ હોય છે એટલે વધારેને વધારે ઉત્પાદન થઈ શકશે સંસાધનોને બચાવી શકશે આપણે જોઈએ છે કે માણસ દ્વારા જે ઉત્પાદન થાય છે એમાં ઘણો બધો બગાડ પણ થાય છે જેમ કે આપણે કોઈ સંસાધન જે છે ઉત્ખનન કરીએ છીએ અથવા તો સંસાધન ને જે નીચેથી ભૂગર્ભમાંથી બહાર કાઢીએ છીએ ત્યારે ઘણા બધા સંસાધનો છે વેડફાઈ જાય છે તો એ સંસાધનો બચાવી શકે છે પણ એના પછી જે માનવીય શ્રમ પર ઓછો ભાર રહેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જેમ જેમ વિકાસ થશે એમ એમ માણસનું કામ કેવું થઈ જશે સરળ થઈ જશે માણસને એટલું બધો કામનો બોજો રહેશે નહીં ત્રીજું ત્રીજો લાભ શું થશે આ ખાસ ધ્યાન રાખજો મેઇન્સમાં તમે બેઠે બેઠા આ બધા ટોપિક લખી શકો એના લાભ છે ગેરલાભ છે રોગ અને બીમારીઓ સમાપ્ત કરવા માટે મદદ કરી શકે છે જેમ કે કોરોના વેક્સિનેશન આપણે જોઈએ કે ભાઈ કોરોના વેક્સિનેશન સમયે ઘણા બધા માણસોની જરૂર પડી હતી હવે એ પણ કેવું હતું કામ ધીમી ગતિએ થતું હતું પણ એની બદલે જો આ રોબોટિક સિસ્ટમ હોય અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જો એ સિસ્ટમ વિકસાવવામાં આવી હોય તો એક તો જે ડૉક્ટરો હતા અથવા તો જે નર્સિંગ સ્ટાફ હતો એ બધાને શું હતું એક પ્રકારની બીક હતી કે ભાઈ વેક્સિનેશન દેતા દેતા જો સામે કોરોના કોઈ ચેપી જે રોગ હતો એ લાગુ પડી જશે તો તો આમાં એ કોઈ પણ પ્રકારની બીક રહેશે નહીં એટલે આમાં એક તો ઝડપી પણ કામ થશે આવા રોગચાળા રોગચાળા દરમિયાન અને એમાં આપણે વધારેને વધારેનો ઉપયોગ કરીને આ બીમારીઓ છે એને સમાપ્ત પણ કરી શકાય પછી સંવેદનશીલ અને આફતના કાર્યોમાં ઉપયોગમાં લઈ શકાય છે સંવેદનશીલ કાર્યો એટલે કે આપણે જોઈએ છીએ કે કોલસાની ખાણો છે અથવા તો એવા કોઈ પણ જે મુશ્કેલીમાં મૂકી શકે માનવીને એવા જે કાર્યો છે તો એવા કાર્યોમાં આપણે રોબોટનો ઉપયોગ કરી શકીએ છીએ આ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી કરીને માનવી છે એને બચાવી શકાય છે અને એની સામે જે આ જે રોબોટ છે અથવા તો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે સિસ્ટમ છે વધારેને વધારે કાર્ય કરીને આપી શકાય આવી કોલસાની ખાણો છે અથવા તો લોખંડની ખાણો છે આ બધા વધારેને વધારે આપણે ઉત્પાદન કરી શકીએ છીએ આફતના સમયે પણ આ ઉપયોગી સાબિત થાય એટલે કે આફતના સમયે આપણે જોઈએ કે રાહત કામગીરી છે રાહત કામગીરીમાં મનુષ્ય માટે અમુક જે સ્થાનો છે ત્યાં પહોંચવું મુશ્કેલ હોય છે તો ત્યાં પહોંચવામાં પણ આ જે રોબોટિક સિસ્ટમ છે મદદ કરી શકે છે પછી સમુદ્રની નીચેની શોધખોળ સંભવ બનશે આજે આપણે જોઈએ છે કે વિશ્વ આપણે ઘણી બધી જે અવકાશમાં પહોંચી ગયો છે પણ સમુદ્રના તળિયા હજી આપણે જોઈએ છે કે ઘણું બધું સંશોધન કરવાનું બાકી છે તો સમુદ્રના તળિયે પણ આપણે ઘણું બધું સંશોધન જે બાકી છે જે માણસ માટે પહોંચવું અશક્ય છે એવા વિસ્તારોમાં પણ આપણે આ રોબોટિક સિસ્ટમ દ્વારા સંશોધન કરી શકાય છે એના પછી અવકાશ વિજ્ઞાન મિશન સરળ બનશે આપણે જોઈએ છીએ કે ઘણા બધા એવા જે મિશન છે કે જેમાં માણસ છે માનવી છે એને મોકલવો સંભવ નથી તો આવા જે મિશન છે એમાં રોબોટિક સિસ્ટમ દ્વારા આપણે મોકલી શકાય છે અને આમાં બીજા જે નવા નવા સંશોધન છે અવકાશ વિજ્ઞાનના એ પણ કરી શકાય છે સમય બચાવી શકે કારણ કે માણસ છે તો માણસને જે ગતિએ કામ કરે છે એનાથી ઘણી બધી સ્પીડથી આગળ એ કામ કરી શકે એટલે માણસનો સમય પણ બચાવી શકે છે અને આબોહવા પરિવર્તનની સમસ્યા આજની જે મો સૌથી મોટી જે સમસ્યા છે આબોહવા પરિવર્તનની જે સમસ્યા છે એને પણ દૂર કરવાના આની પાસેથી આપણે ઉપાયો અથવા તો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી કરીને આબોહવા જે પરિવર્તનની જે સમસ્યા છે આ જે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે અથવા તો ગ્રીન હાઉસ ઇફેક્ટની જે સમસ્યા છે એને આપણે દૂર કરી શકીએ છીએ આમાં આપણે જોઈએ કે જે આ જે સિસ્ટમ છે એક ઉદાહરણ તમને આપું કે એક નોબલ પારિતોષિક વિજેતા જે વૈજ્ઞાનિક હતા હવે એણે જે ક્વોન્ટમ ટેકનોલોજી છે એની ગણતરી કરવામાં એણે જે ચાલીસ વર્ષનો સમય લીધો હવે એ જ જે ચાલીસ વર્ષનો જે સમય લીધો ક્વોન્ટમ ટેકનોલોજીમાં જે ગણતરી કરવા માટે તો એ જ જે રોબોટિક સિસ્ટમ દ્વારા એ માત્રને માત્ર એક કલાકમાં સંભવ બન્યો હવે જે વૈજ્ઞાનિકે ક્વોન્ટમ ટેકનોલોજીમાં ચાલીસ વર્ષ ગણતરીના કાઢ્યા અને એના માટે એને નોબલ પુરસ્કાર મળ્યો ચાલીસ વર્ષે તો એ જી જે ગણતરી કરવા માટે રોબોટિક સિસ્ટમમાં માત્ર માત્ર એક જ કલાક એટલે તમે સમજી શકો છો કે કેટલો ટાઈમ બચાવ્યો છે કેટલી ઝડપી કામ કર્યું છે કેટલી કાર્યદક્ષતાથી અથવા તો કાર્યક્ષમતાની કેવી છે અથવા તો ચોકસાઈ કેટલી છે તો આ બધા છે એ બધો આપણને ઉપયોગી સાબિત થાય છે હવે જેનો ફાયદો છે એનો નુકસાન પણ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે એનો ફાયદો છે નુકસાન પણ છે આપણે મૂવીમાં પણ એનું જોઈ ચૂક્યા છે તો એ નુકસાન પેલો વેલો તો મોટો પ્રશ્ન છે કે બેરોજગારી ફેલાઈ શકે છે કારણ કે બધાય જો કામગીરી મશીન કરશે તો માણસોની જરૂર જ નહીં પડે માનવીની જરૂર જ નહીં પડે તો માણસ કેવો થઈ જશે બેરોજગાર થઈ જશે બીજું

માણસનું આખું જીવન કોના ઉપર નિર્ભર થઈ જશે તો કે રોબોટ ઉપર પણ થઈ શકે છે આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે એના ઉપર પણ નિર્ભર થઈ શકે છે એના પછી જે ભવિષ્યમાં સ્વચ સ્વચાલિત થવાથી માનવી આબાદી પર શાસન કરી શકે છે આપણે રોબોટ જે મૂવી છે એમાં પણ આપણે જોયેલું છે કે ભાઈ જ્યારે એનામાં એવી સમજણ શક્તિ આવી જાય છે ત્યારે એ માણસ છે એને પણ નુકસાન પહોંચાડવા લાગે છે હવે આનો સિદ્ધાંત શું છે રોબોટનો સિસ્ટ સિદ્ધાંત શું છે કે ભાઈ એ જ્યારે પણ કોઈ પણ કાર્ય કરશે કોઈ પણ માનવીને હેરાન કરે અથવા તો માનવીને કોઈ પણ નુકસાન પહોંચાડે એવા સિદ્ધાંતથી આ રોબોટ જે સિસ્ટમ છે છે કામ કરે પણ જ્યારે આ જે રોબોટ સિસ્ટમ છે બીજું એક ઉદાહરણ આપું ફેસબુક જ્યારે એને રોબોટ સિસ્ટમ વિકસાઈ ત્યારે બે અલગ અલગ જે રોબોટ છે એને એકબીજા સાથે સંવાદ કરવા માટે પોતાની ભાષા વિકસાવવા માટે ફેસબુકે એ બે રોબોટને એકબીજા સામે સંવાદ કરવા માટે બેસાડ્યા હવે થોડો સમય એવો થયો કે થોડા સમય પછી એકાદ કલાક થઈ તો એટલા સમયમાં બે રોબોટ છે એની પોતાની ભાષામાં વાત કરવા માંડ્યા એટલે કે પોતાની ભાષા અલગથી વિકસાવી લીધી હવે વિચાર કરો એટલા જ સમયમાં એક કલાકની અંદર જ એ બે રોબોટ જે છે જે ફેસબુક દ્વારા વિકસાવેલી ભાષા હતી એનામાં વાત કરવાનું સૂચન કરેલું હતું પણ એક કલાકમાં એ પોતાએ વિકસાવેલી ભાષા છે એમાં વાતચીત કરવા લાગ્યા બંને રોબોટ તો આનાથી હવે જે વાતચીત કરતા એ જે ભાષા હતી એ ફેસબુક કંપનીના કોઈ પણ કર્મચારીને પણ સમજાઈ નહોતી તો વિચાર કરો કે ભાઈ આ જે આ સિસ્ટમ છે એક કલાકમાં પોતાની રીતે આટલી ભાષા વિકસાવી શકતા હોય તો ભવિષ્યમાં માણસ છે જે માણસે જ્યાં રોબોટ સિસ્ટમ વિકસાવે છે તો એ નુકસાનકારક પણ હોઈ શકે છે એટલે કે માણસ ઉપર આબાદી ઉપર શાસન પણ કરી શકે છે અને એના નુકસાન પણ છે એના લાભ પણ છે તો આ જે આપણું સંમેલન જે યોજાયું યોજા યોજાયું જે કૃત્રિમ બુદ્ધિમત્તા શિખર સંમેલન એના વિશે આપણે જોયું કે ભાઈ જે નવી દિલ્હી ખાતે યોજાયું અને વા જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ છે આ સંમેલન યોજાયું યોજ કેટલામું સંમેલન હતું તો કે ચોથું સંમેલન હતું એના પછી બીજો આપણો મહત્વપૂર્ણ ટોપિક છે જે છે ગ્લોબલ મિથેન ક્લાઇમેટ ક્લીન એર સંમેલન ગ્લોબલ મિથેન ક્લાઇમેટ એન્ડ ક્લીન એર સંમેલન હવે ક્યાં યોજાયું તો કે અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે યોજાયું ક્યાં યોજાયું અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે યોજાયું શેના માટે છે તો કે મિથેન જે આજના સમયમાં જે ગ્લોબલ વોર્મિંગને અસર કરતા જે વાયુઓ છે એમાં મિથેન પણ કેવો છે મહત્વનો વાયુ છે કે જે ગ્લોબલ વોર્મિંગને અસર કરે છે અથવા તો ગ્લોબલ વોર્મિંગ વધારવામાં મદદરૂપ થાય છે આ મિથેન તો એને ઘટાડવા માટે મિથેન આપણે જોઈએ તો મિથેન બે રીતે ઉત્સર્જન થાય છે એક તો કુદરતી રીતે પણ થાય છે અને કૃત્રિમ રીતે પણ થાય છે કુદરતી રીતે તો થવાનો જ છે મિથેન વાયુ ઉત્સર્જન એમાં તો કંઈ પ્રશ્ન જ નથી એ તો આપણે રોકી શકવાના નથી પણ જે માનવીની રીતે અથવા તો કૃત્રિમ રીતે જે મિથેન જે ઉત્સર્જન થાય છે આજના સમયની સૌથી મોટી સમસ્યા પૈકીની એક છે તો એ જ ઉત્સર્જન ઓછું કરવા માટે જે માનવ નિર્મિત મિથેનનું ઉત્સર્જન થાય છે એ જ ઉત્સર્જન ઓછું કરવા માટે આ સંમેલન છે યોજાયું છે કઈ જગ્યાએ યોજાયું તો કે અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે આ સંમેલન યોજાયું આ જે સંમેલન છે યુનેપ યુનેપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું કોના દ્વારા યુનેપ દ્વારા યુનેપ નું પૂરું નામ શું છે તો કે યુનેપ નું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ এনવાયરમેન્ટ પ્રોગ્રામ આનું વડુ મથક ક્યાં આવેલું છે તો કે નેરોબી કેનિયા ખાતે નેરોબી કેનિયા ખાતે આનું વડું મથક આવેલું છે ખાસ યાદ રાખજો ની પરીક્ષા જે તાજેતરમાં લેવાની એમાં આ જે વડુ મથક છે અલગ અલગ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે સંસ્થાઓ છે એના વડુ મથક પણ પૂછેલા હતા એટલે વડુ મથક પણ ખાસ યાદ રાખવા યુનેફનું વડુ મથક ક્યાં આવેલું નેરોબી ખાતે આવેલું છે યુનેપ દ્વારા છે આનું આયોજન કરવામાં આવ્યું હતું જે મિથેન માટેનું જે સંમેલન યોજાયું એ હવે આ સંમેલનમાં મિથેન ઉત્સર્જનને ઓછો કરવા વૈશ્વિક પ્રતિજ્ઞા પર ભાર મૂકવામાં આવ્યો એટલે કે અલગ અલગ દેશો છે એ આમાં હાજર રહ્યા હતા અને આમાં મિથેન ઉત્સર્જન જે માનવીની રીતે થાય છે માનવ આધારિત જે મિથેન ઉત્સર્જન થાય છે એને ઓછો કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલી હતી મિથેન શું છે મિથેન આપણે જોઈએ કે સીએનજી કમ્પ્રેસ નેચરલ ગેસ છે એ મિથેન જ છે સેલ ગેસ છે એ પણ શું છે તો કે જે સેલ ગેસ એટલે શું સેલ સેલ ગેસ ગેસ એટલે કે જે પથ્થરો જે છે પથ્થરમાંથી આજે આપણે જોઈએ કે ઘણી બધી ટેકનોલોજીના માધ્યમથી બીજે પથ્થરો જે છે ભૂગર્ભમાં જે પથ્થરો પડેલા છે એ પથ્થરોની વચ્ચે પણ ઘણા બધા એવા ગેસ રહેલા છે તો એને તોડીને એમાંથી જે ગેસ ઉત્સર્જન કરવામાં આવે અથવા તો એને ઉત્પન્ન કરવામાં આવે ઉત્પાદન કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે સેલ ગેસ કહેવામાં આવે છે હવે આ જે સેલ ગેસ છે તો એ પણ શું છે એ પ્રકારનો મિથેન ગેસ છે એના પછી આપણે જે બાયોગેસમાં જોઈએ છીએ તો બાયોગેસમાં પણ શું ઉત્પાદન થાય છે બાયોગેસમાં તો બાયોગેસમાં પણ મિથેન જ છે ઉત્સર્જન થાય છે હવે આ જે વાયુ છે એ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ છે જે વિશ્વનું તાપમાન વધારવા માટે આ જવાબદાર જે વાયુઓમાંથી એક છે એકસો અગિયાર દેશો છે એને આ પ્રતિજ્ઞા લીધી પ્રતિજ્ઞા શું લીધી તો કે ઉત્સર્જનને બે હજાર ત્રીસમાં માં બે હજાર એકવીસના ના વર્ષ કરતા ત્રીસ ટકા ઓછો ઉત્સર્જન કરવું હવે કે બે હજાર એકવીસમાં જેટલું પણ ઉત્સર્જન કર્યું એના કરતા બે હજાર ત્રીસમાં માનવસર્જિત મિથેનનું ઉત્સર્જન કેટલું ઓછું કરશે તો કે ત્રીસ ટકા એવી પ્રતિજ્ઞા લીધી કેટલા દેશોએ એકસો અગિયાર દેશોએ ભારત છે વિશ્વમાં સૌથી વધુ મિથેન ઉત્સર્જન કરતા દેશોમાં પાંચમાં નંબરે છે કેટલામાં નંબરે સૌથી વધુ ઉત્સર્જન કરતા દેશોમાં કેટલામાં નંબરે પાંચમાં નંબરે છે પરંતુ ભારતે આ સંમેલનમાં સંમેલન માટે સહમતિ ને અથવા આ પ્રતિજ્ઞા માટે કે મિથેન ઉત્સર્જન બે હજાર ત્રીસ સુધીમાં ત્રીસ ટકા ઘટાડવું એના માટે ભારતે સહમતીમાં સાઇન કરી નહીં શા માટે ભારતે એવો તર્ક આપ્યો ભારતે એવો તર્ક આપેલો છે કે ભાઈ જેટલા પણ સંમેલનો થાય છે હજી પણ આપણે જોઈએ છે કે ક્યોટો પ્રોટોકોલ થયું જે ગ્લોબલ વોર્મિંગના એના ઉપર આધારિત હતું એના પછી જે પેરિસ સંધિ થયા અથવા તો પેરિસ સંમેલન યોજાયું એ બધા એમાં જે નિયમો છે નીતિ નિયમો છે એ હજી અમલવારી થઈ નથી વિકસિત દેશોએ અમલવારી નથી કરી ઘણા બધા બીજા દેશોએ અમલવારી નથી કરી તો એ હજી અમલવારી થઈ નથી ને તમે નવા નવા સંમેલનો યોજો છો નવી નવી સંધિઓ કરો છો જે પહેલાંથી આવેલું આવે છે એને તો તમે સંધિ અમલમાં કરતા નથી અને બીજા નવા નવા તમે જે સંમેલનો કરો છો બીજી નવી નવી સંધિ કરો છો એટલે ભારતે એવો તર્ક આપેલો છે કે જે પાછળના જે સંમેલનો યોજાયા છે પાછળની જે સંધિઓ થઈ છે એની પહેલાં અમલવારી કરો પાછળથી આ બધા જે સંધિઓ છે એને યોગ્ય આપણે આ શું કોઈ યોગ્ય રીતે આપણે એને અપનાવશું તો સરખી રીતે આ જે આપણે ગ્લોબલ વોર્મિંગ છે અથવા તો જે આબોવા પરિવર્તન માટેના જે જવાબદાર વાયુઓ છે એને આપણે સમસ્યાને નિરાકરણ લાવી શકીશું પણ આમાં શું છે કોઈનો હલ થતો નથી સંધિઓ થયા રાખે છે પણ એની સામે કોઈ હલ થતો નથી એટલે ભારત એવો તર્ક આપેલો છે કે ભાઈ પહેલાં જેટલી પણ સંધિઓ થયેલી છે આગળ એ બધાયનું પહેલાં નિરાકરણ લાવવું જોઈએ તો જ આપણે કે આગળની સંધિ છે એમાં સહમતી થશું બીજું તર્ક આપ્યો છે ભારતે કે ભારત છે એ આગામી સમયમાં એ પોતાની રીતે જ લક્ષ નક્કી કરશે કે ભાઈ ભાર આગળના બે હજાર ત્રીસ સુધીમાં અથવા બે હજાર ચાલીસ સુધીમાં મિથેન કેટલું ઉત્સર્જન કરવું અને કેટલું જે છે એમાં કાપ મૂકવો એ કોણ નક્કી કરશે તો કે ભારત સરકાર જ નક્કી કરશે એવો તર્ક ભારત સરકારે આપેલો છે એટલે ભારત છે આ સંમેલનમાં સહમત નથી અથવા તો આ પ્રતિજ્ઞા પર સહમત નથી આ ખાસ યાદ રાખજો એક્ઝામમાં પૂછી પણ શકે છે ભારત છે આ સંમેલનમાં હાજરી આપેલી હતી પણ સહમતી આપેલી નથી અથવા તો સહમત નથી હા જેટલો પણ મિથેન ઉત્સર્જન થાય છે એ મિથેન ઉત્સર્જનમાં પિસ્તાલીસ ટકા જે ઉત્સર્જન થાય છે શેમાંથી થાય છે તો કે માનવ નિર્મિત છે કેવો છે માનવ નિર્મિત છે જેટલો ઉત્સર્જન થાય છે એમાંથી પિસ્તાલીસ ટકા ઉત્સર્જન કેવી રીતે થાય તો કે માનવ નિર્મિત થાય છે માનવ નિર્મિતમાં આપણે જોઈએ કોલસાની ખાણમાં જે પાણી ભળવાથી આપણે જોઈએ છીએ કે કોલસાની જે ઊંડી ઊંડી ખાણો હોય છે એમાં પાણી જે ચોમાસા દરમિયાન અથવા તો બીજો બીજું કોઈ પાણી જે એમાંથી ભરાવાથી આમાં શું થાય છે એમાંથી મિથેન ઉત્સર્જન થાય છે એટલે પેલું પેલું એ કારણ છે બીજું કાદવ કીચડવાળા જે વિસ્તારો છે એમાં જૈવિક સંચયન થવાથી જૈવિક સંચયન એટલે કે એમાં વનસ્પતિ છે અથવા તો બીજો કોઈ બાયોમાસ છે એમાં ભળવાથી એમાંથી કયો વાયુ છૂટો પડે છે તો કે એમાંથી મિથેન વાયુ છૂટો પડે છે ત્રીજો પાકના અવશેષોને બાળવાથી પાકના અવશેષો જે છે આપણે જોઈએ છે કે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ સોરી હરિયાણા છે એની આજુબાજુ જે પાક થાય છે અને એ બાળી નાખવામાં આવે છે એના કારણે દિલ્હીમાં ઘણું બધું પ્રદૂષણ થાય છે તો એવી જ રીતે આપણે ભારતમાં સિસ્ટમ જોઈએ તો ભારતમાં પણ આ જે ઘણા બધા એવા રાજ્ય છે કે જ્યાં પાકને અવશેષ જે અવશેષો વધેલા હોય છે એને બાળી નાખવામાં આવે છે એના કારણે શું થાય છે તો કે એના કારણે મિથેન વાયુ જે છે એ ઉત્સર્જિત થાય છે અને એના પછી આપણે ત્રીજો ચોથું આપણે જોઈએ તો કે બાયોગેસ આપણે વધારેને વધારે આપણે જોઈએ છીએ કે આજે સરકાર પ્રોત્સાહન આપી રહી છે

અથવા તો વૈશ્વિક ભૂખમરા સૂચકાંક બે હજાર બાવીસ હવે જ્યારે આ જે વૈશ્વિક ભૂખમરા સૂચકાંક અથવા તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર બાવીસ આવ્યો ત્યારે સરકાર પણ પોતાનું મૌન છે એ રાખી શકે શકીને અથવા એટલે કે સરકારને પણ પોતાનો તર્ક આપવો વળ્યો કારણ કે આજે જોઈએ કે વૈશ્વિક ભૂખમરા સૂચકાંક છે એમાં ભારતનો ક્રમ છે એટલો ચિંતાજનક આવ્યો કે સરકારને પણ જાગવું પડ્યું કે આ રિપોર્ટ ખોટો છે કે આ જે આપણો ખરેખર અત્યારે સિસ્ટમ સુકવાય અત્યારે ભારતમાં આવી સ્થિતિ છે તો પેલા વેલા એ જોઈએ કે આ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો કે આ રિપોર્ટ છે કન્સર્ન વર્લ્ડ વાઈડ એન્ડ વેલ્ટ હંગર હિલ્ફે જે સંસ્થા છે કન્સર્ન વર્લ્ડ વાઈડ અને વેલ્ટ હંગર હિલ્ફે આ જે સંસ્થા છે જે કેવી છે

જે ઇન્ડેક્સ છે એમાં વર્ષ બે હાજર બાવીસ માં એકસો એકવીસ દેશોમાંથી ભારતનું સ્થાન રહ્યું છે તો કેટલા એકસો ભારત કેટલામાં ક્રમે ભૂખમરા સૂચકાંકમાં એકસો સાતમાં નંબરે બે હાજર એકવીસ માં જોઈએ તો એકસો એકમાં ક્રમે હતું જયારે બે હાજર બાવીસ માં એકસો સાત ક્રમે કેટલામાં ક્રમે રહ્યું છે એકસો સાત ક્રમે હવે એને આપણે જોઈએ કે આ ચાર માપદંડોને આધારે આ જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે એ ચાર માપદંડોના આધારે છે એ પ્રસારિત કરવામાં આવે અથવા તો જાહેર કરવામાં આવે છે પેલું વહેલું છે અલ્પ પોષણ અથવા તો કુપોષણ પેલો વહેલો એનો માપદંડ છે કુપોષણ બીજો છે ચાઇલ્ડ વેસ્ટિંગ ચાઇલ્ડ વેસ્ટિંગ એટલે કે જે જેટલી બાળકની ઊંચાઈ છે ઊંચાઈ પ્રમાણે વજન ન હોવું ઉંચાઈ પ્રમાણે વજન ન હોવું એને શું કહેવાય છે ચાઇલ્ડ વેસ્ટિંગ ચાઇલ્ડ સ્ટન્ટિંગ ચાઇલ્ડ સ્ટન્ટિંગ એટલે કે ઉંમર પ્રમાણે ઉંમર પ્રમાણે વજન ન હોવું આ એનો ત્રીજો માપદંડ પેલો માપદંડ શું છે કુપોષણ બીજો છે ચાઇલ્ડ વેસ્ટિંગ એટલે કે ઉંચાઈ પ્રમાણે વજન ન હોવું ત્રીજો છે ચાઇલ્ડ સ્ટન્ટિંગ એટલે કે ઉંમર પ્રમાણે વજન ન હોવું અને બાળ મૃત્યુ દર આ ચાર ના આધારે એટલે કે બાળ મૃત્યુદર એટલે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના કેટલા બાળકોના મૃત્યુ થયા એને શું કહેવાય છે બાળ મૃત્યુદર તો આ જે ચાર માપદંડોના આધારે છે આ રિપોર્ટ છે જાહેર કરવામાં આવે છે હવે એમાં આ જે માપદંડો છે એમાં જીરો થી સોનો સ્કોર આપવામાં આવે છે જીરો સ્કોર છે ઝીરો ને ગણવામાં આવે છે અને સોનો જે સ્કોર છે એ સૌથી ખરાબ માનવામાં આવે છે સૌથી ખરાબ આ મિત્રો યાદ રાખજો આમાં ઉલટું છે બધામાં શું હોય છે સ્કો સોનો સ્કોર સૌથી સારો હોય છે નો સ્કોર સૌથી ખરાબ હોય છે આમાં જીરોનો સ્કોર છે સૌથી સારો હોય છે અને સો નો સ્કોર છે સૌથી ખરાબ હોય છે તો એ પ્રમાણે આપણે જોઈએ તો એ ચાર માપદંડોને આધારે વૈશ્વિક એવરેજ હતી અઢાર પોઈન્ટ બે અઢાર પોઈન્ટ ને બે ની એવરેજ હતી વિશ્વની જે ભૂખમરાની જે સૂચકાંકમાં જે એવરેજ છે વિશ્વની તો એ છે અઢાર પોઈન્ટ બે તો આ કેવી છે મધ્યમ છે મધ્યમ એટલે કે બહુ ખરાબ એ નહીં બહુ સારી નહીં ભારતનો સ્કોર છે ઓગણત્રીસ પોઈન્ટ એક હવે ઝીરોથી સો બાજુ જઈએ તો એમ એમ ખરાબ થતું જાય તો ભારતની સ્થિતિ કેવી છે ગંભીર ભારતની સ્થિતિ કેવી છે ગંભીર છે ઓગણત્રીસ પોઈન્ટ એક હવે એક્ઝામમાં આવી રીતે પણ પૂછી શકે પ્રિલીમમાં પૂછી શકે આવી રીતે ભાઈ ભારત છે એકસો સાતમાં ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં એકસો સાતમાં ક્રમે રહ્યું જે આ જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે એમાં ભારતની એવરેજ વૈશ્વિક એવરેજ કરતાં ખરાબ રહી આવી રીતે પણ વાક્યમાં પ્રશ્ન પૂછી શકે એટલે ભારતની એવરેજ કેટલી છે ઓગણત્રીસ પોઈન્ટ એક જયારે વિશ્વની એવરેજ કેટલી છે તો કે અઢાર પોઈન્ટ બે હવે એમાં પેલા ટોચના દેશો ક્યાં હતા તો કે પેલા જે ટોચના દેશો છે બેલારુસ બોસ્નિયા હર્ઝેગોવિના ચીલી ચીન અને ક્રોએશિયા આ જે પેલા છ દેશો છે એ પેલા પાંચ નંબર આધારિત છે એટલે કે પેલા જે પેલા પાંચ દેશો છે એમાં બેલારૂસ બોસ્નિયા હર્જગોવિના ચીલી અને ચીન આ જે દેશો છે એ પેલા પાંચ નંબરના દેશો છે હવે વિચાર કરો કે જે એશિયામાં આવેલું જે ચીન છે એ આ ટોપ ફાઈવમાં આવેલું છે હવે સૌથી છેલ્લા દેશો છે સૌથી છેલ્લા દેશોમાં સૌથી તો એમાં ચાર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો મડાગાસ્કર સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને યમન આ જે દેશો છે સૌથી છેલ્લા દેશો છે ભારતના પાડોશી દેશોની આપણે સ્થિતિ જોઈએ ભારતના પાડોશી દેશોમાં અફઘાનિસ્તાન કરતાં જ આપણી પરિસ્થિતિ અથવા તો આપણી સ્થિતિ સારી છે બાકી બધા દેશો છે આપણાથી આગળના ક્રમે છે ભારત છે

હવે આ રિપોર્ટ જે સાચો છે કે ખોટો છે સરકાર પણ આને માનવા તૈયાર નથી હવે જે આપણે જોઈએ કે શ્રીલંકાને આપણે અનાજની રીતે આપણે મદદ કરીએ છીએ નેપાળને પાકિસ્તાન છે કે જ્યાં એની આર્થિક સ્થિતિ ખરાબ છે જ્યાં ભૂખમરો ચાલી રહ્યો છે બાંગ્લાદેશમાં આપણે અહીંથી અનાજ મોકલીએ છીએ અફઘાનિસ્તાનમાં આપણે અહીંથી અનાજ મોકલીએ છીએ અને જે મોકલનાર દેશ છે એની સ્થિતિ આવી ખરાબ એટલે કે જે મોકલે છે જે દેશ અહીંથી નિકાસ કરે છે અથવા તો અહીંથી મદદ કરે છે આપણે જોઈએ છીએ સાવ ફ્રીમાં મદદ કરીએ છીએ અનાજ મોકલીએ છીએ અહીંથી અથવા તો જ્યારે પણ એની ઉપર આફત આવે ત્યારે પણ આપણે એને મદદ કરીએ છીએ તો એવા દેશો છે ભારત કરતા તમામ આગળ દેશો છે આજે આપણે જોઈએ કે શ્રીલંકા શ્રીલંકામાં ભૂખમરો ચાલે છે તો એ દેશો છે આગળ નીકળી ગયા અને જ્યારે ભારત જે દેશ છે જે આજે જોઈએ કે હરિયાળી ક્રાંતિ પછી આપણે ભારતે એટલો બધો વિકાસ કર્યો છે અનાજની દ્રષ્ટિએ કે આપણે એટલો બધો સ્ટોક પણ રાખી રાખી મૂક્યો છે અને સાથે સાથે આપણે જે લોકો છે એને અનાજ પણ એટલું બધું પૂરું પાડીએ છીએ છતાં પણ આપણે કેટલામાં નંબરીએ છીએ એકસો ને સાતમાં નંબરે એકસો ને સાતમાં નંબરે એટલે આ રિપોર્ટ છે એ કેવી રીતે બહાર પાડ્યો એ આપણે જોઈએ સરકારનું શું કહેવાનું છે આ પેલા જોઈએ ચાઇલ્ડ વેસ્ટિંગ ચાઇલ્ડ વેસ્ટિંગ એટલે કે જે ઊંચાઈના આધારે વજન ઊંચાઈના આધારે વજન જોઈએ કે ભાઈ ઊંચાઈના આધારે વજન કેવો હોય ઓછો હોય તો એમાં બે હજાર ચૌદમાં પંદર પોઈન્ટ એક હતો બે હજારમાં સત્તર પોઈન્ટ ને પંદર એટલે કે ઓછી ઊંચાઈ શું કહે ઊંચાઈના આધારે વજન ઓછો ધરાવતા બાળકો કેટલા છે તો કે સત્તર પોઈન્ટ પંદર આ સોરી બે હજાર એકવીસ છે બે હજાર ચૌદમાં કેટલા હતા સરખામણીમાં આપણે આ જે છે એમાં ખરાબ પ્રદર્શન કરેલું છે કુપોષણ તો કુપોષણ છે બે ટકા હતો એ કુપોષણ કેટલો થયો હતો કે સોળ કુપોષણમાં પણ વધારો થયેલો છે

જે સ્ટન્ટિંગ છે એમાં એટલે કે જે ઉમરના આધારે ઉમર હોય એના કરતા વજન ઓછું હોય તો એમાં આપણે જોઈએ તો જે બાળકોનું સ્ટન્ટિંગ છે તો એમાં આડત્રીસ પોઈન્ટ સાત ટકાથી ઘટીને પાંત્રીસ પોઈન્ટ પાંચ ટકા થયું છે એટલે કે આમાં આપણે જોઈએ તો આમાં જે છે આમાં આપણે પ્રદર્શન કેવું થયું છે તો કે સારું થયું છે એટલે કે આમાં એકમાં પ્રદર્શન સારું થયું છે પેલા આડત્રીસ પોઈન્ટ સાત ટકા હતું જે કેટલું થયું છે પાંત્રીસ પોઈન્ટને પાંચ ટકા અને બાળ મૃત્યુ દર છે બાળ મૃત્યુ દરમાં આપણે જોઈએ તો બાળ મૃત્યુ પહેલાં ચાર પોઈન્ટ છ ટકા હતો એ હવે કેટલો થયો છે તો કે ત્રણ ત્રણ ટકા એટલે આ બેયમાં આપણને લાભ થયો છે અથવા કે આમાં સુધારો થયો છે આ ત્રણ પોઈન્ટ ત્રણ ટકા થઈ ગયો ચાર પોઈન્ટ છ ટકાથી ત્રણ પોઈન્ટ ત્રણ ટકા થઈ ગયો જ્યારે જે ચાઇલ્ડ વેસ્ટિંગ છે ચાઇલ્ડ વેસ્ટિંગ અને જે બીજું છે કુપોષણ એમાં આપણે વધારે ને વધારે ખરાબ પરફોર્મન્સ કરેલું છે હવે સરકાર દ્વારા આપણે જોઈએ તો સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો આમાં કરેલા છે જેમાં આપણે જોઈએ કે સરકાર દ્વારા પોષણ અભિયાન શરૂ કરેલું છે કે જે ગર્ભવતી જે મહિલાઓ છે જે સગર્ભા મહિલાઓ છે અને સાથે સાથે જે બાળકો છે પોષણ મળી એટલા માટે પોષણ અભિયાન શરૂ કરેલું છે એના આધારે આપણે સપ્ટેમ્બર મહિનો છે સપ્ટેમ્બર મહિનો આખો છે એને પોષણ મહિના તરીકે પણ ઉજવીએ છીએ અને સરકારે આના માટે પોષણ અભિયાન શરૂ કરેલું છે આજે આપણે જોઈએ પોષણ ટુ પોઈન્ટ જીરો અભિયાન ચાલે છે અત્યારે કયું કયું અભિયાન ચાલે તો કે પોષણ ટુ પોઈન્ટ ઝીરો પોષણ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન ચાલે છે એટલે આ જે અભિયાન છે સગર્ભા સ્ત્રીઓ છે બાળકો છે ને વધારે ને વધારે પોષણ મળી રહે એના માટે આ કાર્યક્રમ શરૂ કરેલો છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે એ પણ શરૂ કરેલી છે જેથી કરીને જે માતાઓ છે એને પોષણ મળી રહે વિટામિન જે મળી રહે તો એના માટે માતૃવંદના યોજના શરૂ કરેલી છે ફૂડ ફોર્ટિફિકેશન યોગ્ય ખોરાક મળી રહે અને એના કારણે જે વિટામિન છે કેલ્શિયમ છે આ બધું મળી રહે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો બે હજાર વિશ્વનો સૌથી મોટો ખાદ્ય સુરક્ષા કાયદો કે કે જે એટલા બધા લોકોને અનાજ પાડે છે આપણે જોઈએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અંતર્ગત જે અંત્યોદય જે કુટુંબો છે અંત્યોદય એટલે કે જે ગરીબમાં ગરીબ જેવા લોકો છે એને દર મહિને પાંત્રીસ કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે દર મહિને કેટલા કિલો પાંત્રીસ કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે પાંત્રીસ કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે સાથે સાથે જે બીપીએલ આધારિત જે કુટુંબો છે બીપીએલ ધરાવતા કુ કુટુંબો છે બિલો પોવર્ટી લાઇન હેઠળના જે કુટુંબો છે એને બે રૂપિયાના બે રૂપિયાના કિલો ચોખા અને ત્રણ રૂપિયાના કિલો ઘઉં આપવામાં આવે છે બે રૂપિયા કિલો ચોખા આપવામાં આવે છે ત્રણ રૂપિયા કિલો ઘઉં આપવામાં આવે છે તો આ જે છે એ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત આપવામાં આવે છે ક્યારે બનાવવામાં આવ્યો તો બે હજાર ને તેરમાં એટલે આ પણ આપણે અને મિશન ઇન્દ્રધનુષ મિશન ઇન્દ્રધનુષ જે અલગ અલગ જે વેક્સિનેશન માટે અલગ અલગ અઢાર રોગો સામે રક્ષણ કરવા માટે આ મિશન ઇન્દ્રધનુષ શરૂ કરવામાં આવ્યું જે બે વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે બે વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે એને રસીકરણ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે મિશન ઇન્દ્રધનુ તો એ ખાસ યાદ રાખજો આ તમામ કાર્યક્રમો શેના માટે શરૂ કરવામાં આવ્યા છે તો કે બાળકને પોષણ મળી રહે બાળકની છે એ મૃત્યુ ઓછા થાય તો આ બધા માટે આ કાર્યક્રમ શરૂ કરેલા છે હવે સરકારનો આપણે જોઈએ કે સરકારે શું પક્ષ રજૂ કર્યો છે આના વિશે સરકારનો પક્ષ શું છે આપણે જોઈએ મેન્સમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે લખવામાં તો આ જે સરકારે પેલો વેલો તર્ક રજૂ કર્યો કે ભાઈ આ જે રિપોર્ટ છે કેવો છે બિન સરકારી અથવા તો ગેર સરકારી સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે એક તો ગેર સરકારી છે બીજું આ કુપોષણનો જે સર્વે કરવામાં આવ્યો આ ભારતમાં તો કરોડો બાળકોની વસ્તી છે પણ સર્વે કેટલા લોકોનો કરવામાં આવ્યો કેટલા બાળકોનો કરવામાં આવ્યો તો કે 3000 બાળકોનો સર્વે કરવામાં આવ્યો હવે સરકારે એવો પક્ષ રજૂ કર્યો કે ભાઈ આટલા બધા કરોડો બાળકો એમાંથી ખાલી તમે ત્રણ હજાર બાળકોના સેમ્પલ મગાવો છો તો યોગ્ય ગણતરી થઈ શકે નહીં એટલે જો તમારે ગણતરી કરવી હોય તો તમારે યોગ્ય રીતે કરવી પડે એટલો સમૂહ તમારે લેવો પડે ભાજે આ વસ્તી જેટલી છે એના એના અંતર્ગત જે છે એ સારા સરખી રીતે આંકડાઓ લેવા માટે તમારે વધારે બાળકોનો સર્વે કરવો પડે એટલે આ માત્ર ને માત્ર એક નાની અમથી જે સંખ્યા છે એનો સર્વે કરવામાં આવ્યો એટલે કે ત્રણ હજાર બાળકોનો સર્વે કરવામાં આવ્યો પછી ફૂડ સિક્યુરિટી સર્વે અંતર્ગત આઠ પ્રશ્નોને આધારે ત્રણ હજાર લોકો પાસેથી રિવ્યૂ લેવામાં આવ્યા એટલે કે આઠ પ્રશ્નો પૂછવામાં આવ્યા કેટલા લોકોને ત્રણ હજાર લોકોને આઠ પ્રશ્નો પૂછવામાં આવ્યો એના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ જે ખોરાક મળે છે કેવો મળે છે કુપોષણ છે આ પણ એક તર્ક રજૂ કર્યો સરકારે એના પછી સરકારે એવું પણ કીધું કે કોવિડ નાઇન્ટીન સમય દરમિયાન એક પણ પરિવાર એવો નથી કે જેને સરકારે જે યોજના શરૂ કરી હતી કોવિડ નાઇન્ટીન દરમિયાન કે ભાઈ જે અનાજ આપણે ફ્રીમાં જે વેચાણ કરેલું હતું સરકાર દ્વારા અને બધાને ખાદ્ય સુરક્ષા જે પૂરી પાડી હતી કોવિડ નાઇન્ટીન દરમિયાન ભારતમાં તમામ પરિવારો છે તમામ પરિવારોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડી હતી કોવિડ નાઇન્ટીન દરમિયાન અને કોવિડ નાઇન્ટીન દરમિયાન કોઈ પણ એવું પરિવાર નહોતું કે જે ભૂખમરો અથવા તો જે શું કહેવાય ભૂખ્યું રહેતું હોય તો એ કોવિડ નાઇન્ટીન દરમિયાન ખાદ્ય સુરક્ષા નિશ્ચિત કરી હતી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કોવિડ નાઇન્ટીન દરમિયાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દર મહિને પાંચ કિલોગ્રામ અનાજ આપવામાં આવતું કેટલું પાંચ કિલોગ્રામ અનાજ આપવામાં આવ્યું કેટલા લાભાર્થીઓને એસી કરોડ લાભાર્થીઓને એસી કરોડ લાભાર્થીઓને દર મહિને પાંચ કિલો અનાજ આપવામાં આવ્યું કોવિડ નાઇન્ટીન દરમિયાન છ વર્ષ સુધીના આ જે પોષણ અભિયાન છે એના અંતર્ગત આપણે જોઈએ તો છ વર્ષ સુધીના સાત પોઈન્ટ સિત્તેર કરોડ બાળકો છે અને એક પોઈન્ટ અઠ્યોતેર કરોડ ગર્ભવતી જે મહિલાઓ છે એને પોષણ પ્રદાન કરવા માટે આપણે પોષણ અભિયાન ચલાવી રહ્યા છીએ અને આ જે કુપોષણ છે કુપોષણના આપણે જોઈએ કુપોષણ જે આ એમાં ખરાબ પરફોર્મન્સ કરેલું છે તો કુપોષણ છે એ સરકારનું એવું કહેવું છે કે માત્રને માત્ર ખોરાકના આધારે નથી પણ એ શેના આધારે છે આ કુપોષણ જે ભારતમાં છે તો કે સ્વચ્છતાના આધારે સ્વચ્છતાના આધારે પણ કુપોષણ હોઈ શકે આનુવાંશિકતાના આધારે એટલે કે જે જૈવિક લક્ષણો છે એના મમ્મી પપ્પામાં હતા તો એના આધારે પણ એ બાળકમાં જે જન્મની સાથે આનુવાંશિકતાના આધારે પણ આ જે કુપોષણ છે એ આવી શકે પર્યાવરણની જે બદલાતી પરિસ્થિતિ છે એના કારણે પણ કુપોષણના ઘણા બધા કિસ્સાઓ છે એ સામે આવેલા છે અને ખોરાકની ક્રિયા તો એને ખોરાક જે છે પાચન કરવાની શક્તિ કેવી છે અથવા તો એ ખોરાકમાં શું લે છે તો એ બધાના આધારે આ કુપોષણ છે એ આજે જોવા મળે છે એટલે સરકારનો એવો તર્ક છે કે ભાઈ કુપોષણ જે છે એ સરકાર દ્વારા જે આ જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યા છે અથવા તો આ જે આંકડાઓ છે એ તમામ છે એ સરકારના કારણે નથી પણ સેના કારણે છે તો કે અમુક સ્વચ્છતાના કારણે છે અમુક આનુવંશિકતાના કારણે છે પર્યાવરણના કારણે છે અને ખોરાકની જે પ્રક્રિયા જે છે એની ખોરાક લેવાની પ્રક્રિયા તો એના આધારે પણ આ કુપોષણ છે એટલે કે એકસો સાતમાં નંબરે આવ્યો તો આ જે સૌથી ખરાબ પરફોર્મન્સ કરેલું છે એશિયામાં અથવા તો વિશ્વના દેશોમાં તો એના માટે આપણે આ રિપોર્ટ જોયો એના પછી છે

તો આ જે ઓપેક છે પેલા ઓપેક સંસ્થા વિશે જોઈએ એણે ખનીજ તેલમાં જે કાપ મૂક્યો છે એના પહેલાં આપણે આ જોઈએ કે ઓપેક સંસ્થા દ્વારા ઓપેક સંસ્થાની સ્થાપના ઓગણીસો ને સાહીઠમાં થઈ ક્યારે થઈ ઓગણીસો ને સાઠમાં થઈ કઈ જગ્યાએ થઈ તો કે ઈરાકના બગદાદ ખાતે ઈરાકના બગદાદ ખાતે આની સ્થાપના ત્યાં ખાસ યાદ રાખજો ઓપેકનું વડુ મથક ક્યાં આવેલું છે તો ઓપેકનું વડુ મથક આવેલું છે બગદાદ ખાતે હવે એના સંસ્થાપક દેશો છે ઓપેકના સંસ્થાપક દેશો છે તો એના સંસ્થાપક દેશોમાં ઈરાન ઈરાક કુવેત સાઉદી અરબ અને વેનેઝુએલા છે એના સંસ્થાપક દેશો એને સ્થાપના ઓગણીસો સાહીઠમાં કરી ત્યારે એના સ્થાપક દેશો ક્યાં ક્યાં હતા તો કે ઈરાન હતું ઈરાક હતું કુવેત હતું સાઉદી અરબ હતું અને વેનેઝુએલા છે આ એક એવું ગ્રુપ છે કે જે પેટ્રોલિયમ જે એક્સપોર્ટ કરે છે એ તમામ દેશોનો સમૂહ છે જે શું કરે છે તો કે પેટ્રોલિયમ નીતિ બનાવે છે અને પેટ્રોલમાં ભાવ એને વધારે ને વધારે આ દેશો છે એને વધારે ને વધારે નફો કેવી રીતે મળે અથવા તો આ દેશો છે એ વ્યવસ્થિત રીતે વેચાણ કેવી રીતે કરી શકે એના માટેનું આ એક સંગઠન છે આપણે જોઈએ છીએ કે ઘણી બધી વાર ઓપેક દ્વારા કાપ મૂકવામાં આવે છે ઘણી બધી વાર ઉત્પાદન વધારવામાં આવે છે

જેમાં અલ્જીરિયા છે અંગોલા છે કોંગો છે ઇક્વાટોરિયલ ગીની છે ગેબોન છે લિબિયા છે નાઇજીરિયા છે એટલે કે આ બધા દેશો છે એ આમાં જોડાયેલા છે હવે આ ઓપેક પ્લસ છે અથવા તો ઓપેક પ્લસ શું છે ઓપેકની સ્થાપના તો જે થઈ હતી તો હવે એમાં તેર દેશો જે સમૂહ હતો એમાં બીજા જે જે જેટલા દેશો છે પેટ્રોલિયમ ઉત્પાદન કરતા હતા એમાં સભ્ય બન્યા એટલે કે તેર પ્લસ દસ એટલે કેટલા થયા ત્રેવીસ આ તેર દેશોનો તો સમૂહ છે જ પણ એમાં એ સમૂહમાં દસ જે આ જે છે દેશો એ એની બેઠકમાં હાજર રહેશે અને એની નીતિ જે નિયમ જે નીતિ બનાવે છે એમાં સહમત થશે એટલે આ તેર પ્લસ દસ એટલે કે ત્રેવીસ દેશોનો સમૂહ છે આ ઓપેક પ્લસ પેલા ઓપેક હતું હવે કયું ભાઈનું ઓપેક પ્લસ જેમાં રશિયા જેવા દેશો પણ આમાં જોડાયેલા છે અમેરિકા આમાં દેશ જોડાયેલો નથી ઓપેક પ્લસમાં અમેરિકા નથી પણ કોણ છે રશિયા છે એટલે ખાસ યાદ રાખજો આ સંગઠનનો ઉદ્દેશ પેટ્રોલિયમની નીતિનો સમન્વય અને એકીકરણ કરવાનો છે પેટ્રોલિયમ જે વેચાણ થાય છે એક્સપોર્ટ થાય છે આ સમૂહ છે આ સમૂહ વિશ્વનો ચાલીસ ટકા વેચાણ ધરાવે છે અને દુનિયાનું એસી ટકા ખનીજ તેલનો નો ભંડાર ધરાવે છે આ જે છે કાચા તેલનો ચાલીસ ટકા વેચાણ ધરાવે છે આ સમૂહ અને એસી ટકા શું ધરાવે છે વિશ્વનો તેલનો ભંડાર ધરાવે છે અથવા તો ખનીજ તેલનો ભંડાર ધરાવે છે હા ઓપેક પ્લસ દ્વારા જે ઉત્પાદનમાં કાપ મૂકવામાં આવ્યો એમાં ઓપેક પ્લસ દ્વારા દૈનિક બે મિલિયન બેરલનો કાપ મૂકવામાં આવ્યો એક બેલ એક બેરલ એક બેરલ બરાબર એકસો ને ઓગણી ઓગણસિત્તેર લીટર ખાસ યાદ રાખજો તમે ઘણી બધી વાર ન્યૂઝપેપરમાં વાંચેલું હશે સમાચારમાં સાંભળેલું હશે કે ભાઈ આટલા બેરલ અથવા તો બેરલ દીઠ આટલો ભાવ થયો તો એક બેરલ બરાબર એકસોને ઓગણસિત્તેર લિટર થાય એક બેરલ એટલે કેટલા થાય તો કે એકસો ઓગણસિત્તેર એટલે આના આધારે ભાવ નક્કી થાય એકસો ઓગણસિત્તેર લિટર હવે કોવિડ નાઇન્ટીન પછી સૌથી મોટો કાપ મૂકવામાં આવ્યો ઉત્પાદનમાં જોઈએ આપણે ભાઈ શા માટે ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવ્યો તો એ આપણે જોઈએ આ કારણ અને યુક્રેન રશિયા યુદ્ધ પછી ખનીજ તેલની કિંમતમાં વધારો થયો હતો પરંતુ ધીમે ધીમે આમાં ઘટાડો થવા લાગ્યો યુદ્ધ સમયે ખનીજ તેલના જે છે એમાં વધારો થવા લાગ્યો હતો પણ ધીમે ધીમે શું થયું આ કિંમતમાં ઘટાડો થવા લાગ્યો એ ચિંતાને લઈને જ એ ચિંતાને લઈને જ કે જો આમ ન રહ્યું એક તો એક બાજુ મંદી છે એ વિશ્વ આખું મંદી તરફ વળતું જાય છે તો યુરોપ છે યુરોપના દેશો છે અમુક દેશો છે મંદી તરફ વળતા જાય છે ચીનમાં પણ જો એની જે આર્થિક વૃદ્ધિ દર છે નીચે જતો જાય છે તો આ બધાના કારણે આ ખનીજ તેલ છે એના ભાવમાં ઘટાડો થતો જોવા મળ્યો એટલે આ જે ભાવમાં ઘટાડો થતો જતો હતો તો એને ચિંતાને લઈને આ બેઠક છે યોજવામાં આવીને એના અંતર્ગત એના અંતર્ગત આ જે ઓપેક છે એના દ્વારા આનો ઘટાડો કરવામાં આવ્યો હવે તમે અર્થશાસ્ત્રમાં એક સમજા જઈશો કે જ્યારે જ્યારે કોઈ વસ્તુનો પુરવઠો ઘટે ત્યારે એ વસ્તુની કિંમતમાં વધારો થાય એટલે આપણે જોઈએ પુરવઠો ઘટે માંગ વધે અને કિંમત વધે આજે આપણે જોઈએ કે જે આને પુરવઠો ઘટાડી દીધો પુરવઠો ઘટાડી દીધો એની સામે માંગ કેટલી છે ખનીજ તેલની માંગ કેટલી છે તો કે ખનીજ તેલની માંગ તો એટલી ને એટલી છે પણ એની માંગમાં પણ વધારો થયો તો જો યુરોપ છે યુરોપે શું કર્યું તો યુરોપના દેશો એ જ્યારે યુરો રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ ચાલતું હતું એના કારણે રશિયાને છે એને દોષી ઠેરવવામાં આવ્યું યુરોપના દેશોએ રશિયા જે છે એના પાસેથી જે ખનીજ તેલ મગાવતા દેશો હતા યુરોપના દેશો એને શું કર્યું રશિયા ઉપર પ્રતિબંધ મૂકી દીધો અથવા તો જે રશિયા પાસેથી જે ખનીજ તેલ મગાવતા હતા જે પેટ્રોલિયમ મગાવતા હતા ત્યાંથી લેવાનું બંધ કરી દીધું પરિણામ શું આવ્યું કે આ યુરોપના દેશોએ હવે કોના તરફ વળ્યા તો કે ઓપેક દેશો તરફ વળ્યા રશિયા પણ આનું જ સભ્ય છે પણ જો ઓપેકના બીજા સભ્ય તરફ આગળ વધતા આનાથી શું થયું કે આ જે બીજા જે દેશો છે એને ડાયરેક્ટ લાભ થયો હવે માંગ તો એટલી ને એટલી છે પેલા રશિયા પાસે હતી હવે બીજા ઓપેક જે દેશો છે એની પાસે વહી હતી હવે માંગમાં વધારો થયો માંગમાં વધારો થયો એટલે કિંમત આપોઆપ એની વધશે એટલે ખાસ યાદ રાખજો કે આ ઓપેક દેશો છે એણે શા માટે આમાં ઉત્પાદનમાં કાપ મૂક્યો અથવા તો ઘટાડો કર્યો છે તો કે આની જે કિંમત છે પેટ્રોલિયમની કિંમતમાં વધારો થાય ને એના કારણે આ જે દેશો છે ઓપેકના દેશો છે એને વધારેને વધારે લાભ થાય એ ઉદ્દેશથી જ આ જે છે ઓપેક દેશો દ્વારા વારંવાર કાં તો ઉત્પાદનમાં ઘટાડો કરી દેવામાં આવે અને જ્યારે કિંમતો વધે વધેલી હોય છે ત્યારે શું કરી દે છે તો કે ઉત્પાદન છે એમાં વધારો કરવા માંડે છે એટલે આના કારણે શું થાય છે કે એને વધારેને વધારે લાભ થાય છે પણ આ મિત્રો કેટલા સમય સુધી તો કે થોડાક સમય સુધી આપણે જોઈએ કે અત્યારે ભલે એ આટલા ભાવ વધારે ઘટાડો કરે પણ આ કેટલા વર્ષો આગળના દસ કે વીસ વર્ષો પાછળનો સમય આપણે જોઈએ તો પાછળનો જે સમય આવે છે જે બિન પરંપરાગત સ્ત્રોતોનો જે સમય આવે છે આજે ઘણા બધા એવા સંશોધન થઈ ગયા છે કે જેના કારણે જે આજે વાહનો છે અથવા તો જે બીજા ઉદ્યોગો છે જે આના આધારે ચાલે છે પેટ્રોલિયમ અથવા તો બીજા આધારે ચાલે છે તો એમાં શું થશે આપોઆપ બિન પરંપરાગત સ્ત્રોતોના કારણે કેવું થઈ જશે ઓછા થઈ જશે અને માંગમાં ઘટાડો થઈ જશે આજે જોઈએ કે આ જે ખાડી દેશો છે એ ખાડી દેશો સેના આધારે આટલા બધા વિકસિત છે અથવા તો આટલા બધા સમૃદ્ધ છે તો કે પેટ્રોલિયમ ત્યાં બીજા કોઈ ઉદ્યોગો નથી અથવા તો એની પાસે એવી કોઈ ટેકનોલોજી નથી પણ આજે આ જે પેટ્રોલિયમના આધારે જે દેશો સમૃદ્ધ છે એ ભવિષ્યમાં જે પરંપરાગત જે સ્ત્રોતો જે છે સૌર ઉર્જા છે પવન ઉર્જા છે આનો જે અત્યારે વિકાસ થઈ રહ્યો છે આપણે બીજી પણ ઘણી બધી એવી ટેકનોલોજીઓ છે કે જેનો વિકાસ થઈ રહ્યો છે જેના કારણે આ દેશો છે આજે થી વીસ વર્ષ છે આ એનો સમય છે અત્યારે જોઈએ કે બેઠકો યોજે છે ઉત્પાદનમાં ઘટાડો કરે છે વધારો કરે છે તો એના કારણે આખું વિશ્વ છે એને અસર થાય છે પણ ભવિષ્યમાં આ જે બેઠકો થાય છે ઓપેકની એની પુરવઠો ઘટાડશે વધારશે એનાથી એટલો બધો ફરક પડશે નહીં પણ આજે આપણે જોઈએ કે આજના સમયમાં અમેરિકાને પણ પ્રભાવે આવી જાય આના હેઠળ આવે છે રશિયા પણ ભારતને પણ આનાથી અસર થશે તમામ દેશો છે આનાથી અસર થાશે એટલે યુરોપના જે રશિયા પર પ્રતિબંધ યુરોપના દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે પેટ્રોલિયમની પેટ્રોલિયમ લેવા ઉપર એટલે એના કારણે યુરોપ ને પણ આનો સામનો કરવો પડશે ખાસ રહી કે ભાઈ ઓપેક છે ઓપેક નું વડું મથક ક્યાં આવેલું છે તો કે ઓપેક નું વડુ મથક ઓસ્ટ્રિયામાં આવેલું છે ઓસ્ટ્રિયામાં આવેલું છે ઓપેક નું વડુ મથક ઓપેક પ્લસ દ્વારા આપણે જોઈએ તો ઓપેક જે ખનીજ તેલ કાપ મૂકવામાં આવ્યો છે એના ભારત પર કેવો કયો પ્રભાવ પડશે તો કે આપણે જોઈએ છે કે ભારત છે પંચ્યાસી ટકા પેટ્રોલિયમની આયાત કરે છે પંદર ટકા ઉત્પાદન આપણે કરીએ બાકી પંચ્યાસી ટકા ખનીજ તેલ છે એ આપણે ક્યાંથી આયાત કરીએ છીએ બારથી આયાત કરીએ છીએ અને આજે આપણે જોઈએ કે જે મોટા ભાગનું જે આપણે છે વાહનો છે અથવા તો જે ઘણા બધા બીજા ઉદ્યોગો છે તેના આધારિત છે તો કે ખનીજ તેલ આધારિત છે એટલે આયાત ખર્ચમાં વધારો થશે આયાત ખર્ચમાં વધારો થશે ફુગાવો પણ શું થશે વધશે મોંઘવારી વધશે આયાત ખર્ચ વધશે રાજકોષીય ખાધ છે એમાં પણ વધારો થશે સરકારનું જે દેણું છે એમાં પણ વધારો થશે સરકારને પણ નુકસાની થશે એટલે કે જે આપણું રાજકોષીય ખાદ છે એમાં પણ વધારો થશે એના પછી છે ડોલર સામે નીચેનો એક ટોપિક છે ડોલર સામે ડોલર સામે રૂપિયો કેવો પડશે નબળો પડશે ડોલર સામે રૂપિયો નબળો પડશે કારણ કે રાજકોષીય ખાદ વધશે ભારત આયાત વધ આયાત વધારે કરશે ભારતના રૂપિયા બહાર જશે પરિણામ શું થશે તો કે ડોલર સામે રૂપિયો છે એ કેવો થશે નબળો પડશે અને આજના સમયમાં આપણે જોઈએ કે વર્તમાન સમયમાં ડોલર સામે રૂપિયો કેવો પડતો જાય છે નબળો પડતો જાય છે એક બાજુ આપણા જે મંત્રી જે આપણા જે સરકાર છે સરકાર પણ એવું કહી રહી છે કે ભાઈ ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે એના કારણે રૂપિયો નબળો પડતો જાય છે રૂપિયો તો મજબૂત જ છે પણ એની સામે ડોલર મજબૂત થતો જાય છે વધારે ને વધારે એટલા માટે આજે આપણે જોઈએ કે રૂપિયા સામે ડોલર સામે રૂપિયો નબળો પડેલો જણાય છે તો આજે જે ઓપેક દ્વારા જે ભાવ વધારો ઉત્પાદન ઘટાડવામાં આવ્યું તો એના કારણે પણ આગળ જતાં પણ હજી ડોલર સામે રૂપિયો કેવો પડશે નબળો પડશે એટલે આ બધી જે છે એ ભારત ઉપર પ્રભાવ પડી શકે છે સાથે સાથે જે રોજબરોજની જે ચીજ વસ્તુઓ છે રોજબરોજની જે ચીજ વસ્તુઓ છે એ પણ મોંઘી થશે પછી જે પેટ્રોલિયમ આધારિત જે વસ્તુઓ છે જેમ કે કલર છે આ બધી જે છે એ પણ મોંઘું બનશે પછી લોજિસ્ટિક અથવા તો જે ટ્રાન્સપોર્ટેશન છે ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનશે ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનશે રોજબરોજની જે વસ્તુઓ છે એ મોંઘી બનશે તો આના કારણે બીજી ભારતમાં ઘણી બધી બીજી પણ સમસ્યા ઊભી થશે આ બે વસ્તુઓમાં તો જે વધારો થશે તો એના કારણે બીજી જે વસ્તુઓ છે એના પણ ભાવમાં વધારો થશે ને એ બે ભાવમાં વધારો થશે એના કારણે જે ગરીબ લોકો છે એને વધારેને વધારે સમસ્યાનો સામનો કરવો પડશે તો આનો ઉપાય શું કરી શકાય તો આનો ઉપાય છે એ તાત્કાલિક તો નથી આપણને પૂછી શકે ભાઈ આમાં પૂછી શકે ભાઈ ઓપેક દેશો દ્વારા જે ઉત્પાદનમાં ઘટાડો વધારો કરવામાં આવી રહ્યો છે તો એનો ભવિષ્યમાં શું ઉપાય છે તો ભવિષ્યમાં આપણે જોઈએ કે આજે આપણે ઈરાન ઈરાક સાઉદી અરબ એ બધા દેશો ઉપર નિર્ભર છીએ હવે માની લો કે ઓપેક દેશો ઉપર આપણે નિર્ભર નથી રહેતા આપણે જોઈ પ્રાકૃતિક ગેસ ઉપર આપણે રશિયા ઉપર નિર્ભર છીએ સૌથી મોટા આપણે વધુ આપણે આયાત ક્યાંથી કરીએ છીએ પ્રાકૃતિક ગેસ તો કે રશિયા ઉપરથી તો ઓપેક દેશોની જગ્યાએ આપણે અમેરિકા પાસેથી આપણે આયાત કરી શકીએ છીએ તો અમેરિકા પાસેથી આયાત કરી શકીએ છીએ ખનીજ તેલ તો આપણને એટલો બધો ફેર નહીં પડે એટલે કે ઓપેક જે છે એને આ જે ઉત્પાદન ઘટાડ્યું એના કારણે ખનીજ તેલનો ભાવમાં વધારો થશે તો આપણે યુએસ પાસેથી મગાવી શકીએ છીએ પ્રાકૃતિક ગેસ આપણે રશિયા પાસેથી મગાવી શકીએ છીએ પણ એ આનો સોલ્યુશન નથી કાયમી સોલ્યુશન નથી કાયમી સોલ્યુશન શું છે તો કે ભારત છે એ વધારે ને વધારે આગળ જતા વધારે ને વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે બિનપરંપરાગત જે સંસાધનો છે સ્ત્રોતનો વધારેને વધારે ઉપયોગ કરે અથવા તો એનો વધારે ને વધારે ઉપયોગમાં લે જેથી કરીને ભવિષ્યમાં વહેલી તકે ભારતે ખનીજ તેલ ઉપર આધારિત ન રહેવું પડે કારણ કે ખનીજ તેલ ઉપર જ્યાં સુધી આધારિત રહેશે ત્યાં સુધી આ ઓપેક દેશો ઉપર અથવા તો આજે માની લે ઓપેક દેશોમાંથી આપણે નથી મગાવતા તો એની બદલે આપણે અમેરિકા ઉપર આપણે નિર્ભર રહેવું પડશે કાલ ઉઠીને અમેરિકા પણ એક નવી નીતિ બનાવશે તો અમેરિકા ઉપર પણ આપણે નિર્ભર જ કહેવાય રશિયા છે પ્રાકૃતિક ગેસ માટે કંઈ નીતિ બનાવશે હવે માની લો કે આપણે ખનીજ તેલ અમેરિકા પાસેથી ખરીદવાનું શરૂ કરીશું તો આપણે સંબંધોમાં પણ મુશ્કેલીમાં મુકાશે કારણ કે રશિયા વિરોધ ઉઠાવશે કા આપણે તો બે બાજુ સમતોલન જાળવી રાખવાનું છે રશિયા અને અમેરિકા બંને સાથે હવે જો રશિયા છે એને મનદુખ થશે તો ચીન સાથે ભરશે એટલે આવી રીતે ભારતે એક નીતિ બનાવવાની જેથી કરીને પોતાની રીતે જ એ પોતે નિર્ભર બને આત્મનિર્ભર બને અને સાથે સાથે જે આવતા સમયમાં કારણ કે આ તો ખનીજ તેલ આધારિત તો કેવું છે કે ભાઈ દસ કે વીસ વર્ષ પણ પોતાની રીતે જ એક બિનપરંપરાગત સ્ત્રોત જે છે એના આધારે એવી ટેકનોલોજી વિકસાવે અને ઝડપથી એનો વિકાસ થાય જેથી કરીને આ બધા દેશો છે એના ઉપર વધારેને વધારે નિર્ભર ન રહેવું પડે તો એથી જ વધ આગળ જે ભારત છે એને વધારેને વધારે ફાયદો થશે અને મેઇન જે આપણે સૌથી વધારે આયાત કરીએ છીએ આયાત ખર્ચો પણ એમાં ઘટશે જેથી કરીને ભારતના આ જે રૂપિયા છે તો એનો બીજી જગ્યાએ આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ અથવા તો બીજા વિકાસના કામોમાં પણ એનો ઉપયોગ કરી શકીએ અને ભારતમાં વિદેશી નાણાંમાં પણ વધારો થશે તો આ એનું સોલ્યુશન છે તો મિત્રો આજે આપણે આ જે મહત્વપૂર્ણ જે ચાર ટોપિક જોયા જે આપણને પ્રિલિમમાં ઉપયોગી સાબિત થાય એમ છે મેન્સમાં અને ઇન્ટરવ્યુ સુધી ઉપયોગી સાબિત થાય આપણે જોઈએ કે આગળની જે એક્ઝામ ગઈ જે ડિવાયસોની એમાં પણ આપણા જે કરંટ અફેર છે કરંટ અફેરમાંથી ઘણા બધા ક્વેશ્ચન એમાં હતા કરંટ અફેરના ખાલી નહોતા પણ એના કોન્સેપ્ટ જે હતા એના અંતર્ગત પણ ઘણા બધા એવા પ્રશ્ન હતા કે જે ડિવાઇસોમાં પૂછાયેલા જીપીએસસી ડિવાયસોમાં પૂછાયેલા હતા આગળની પણ ઘણી બધી જે જીપીએસસી અને યુપીએસસી જે એક્ઝામ આવે છે એમાં તમને ઉપયોગી સાબિત થાય આ કરંટ અફેર અને એના જે કોન્સેપ્ટ જે છે તો એવી આશા સાથે જે રામાણી ઇન્સ્ટિટ્યૂટે જ્યાં સાઉ ફ્રીમાં શરૂ કરેલું છે આપણે જોઈએ કે ગુજરાતમાં કોઈ પણ એકેડેમી એવી નથી કે જે મેઇન્સ માટે પણ આ કરંટ અફેરના ક્લાસ કરાવે તો આવા જ વિડીયો આગળ જોવા માટે તમે જોડાયેલા રહો રામાણ ઇન્સ્ટિટ્યૂટ સાથે થેન્ક યુ